ઇતિહાસ વિભાગનો પાંચમો પાઠ, પાઠનું નામ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. બોર્ડે આ પાઠને ચાર ગુણ ફાળવેલા છે. ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો કહી શકાય એવો આ પાઠ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. પ્રાચીન સમયથી ભારત કોઈને કોઈ ક્ષેત્રે કે વિશ્વને કંઈક ને કંઈક દેતો રહ્યો છે, અને એમાં આપણે જોઈએ છીએ કે જેમ જેમ ટેકનોલોજી વિકાસ પામતી ગઈ તેમ તેમ વિશ્વના બધા દેશો એ નજીક આવતા ગયા. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની ભાઈચારાની ભાવના, વિશ્વ બંધુત્વની ભાવના અને વિશ્વ શાંતિ આ એના ઉત્તમ પરિણામો ગણાવી શકાય. એટલે આજે ગ્રહથી માંડીને નવા ગ્રહ સુધી પહોંચ્યા, એટલે કે મંગળ ગ્રહ સુધી પહોંચ્યા એનો ફાળો એ કદાચ આપણે જે પ્રાચીન સમયનો જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો છે એ એના મૂળમાં પડેલું છે. તો આ વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ વિજ્ઞાન ટેકનોલોજીએ આપણા દેશને સમૃદ્ધ બનાવવામાં, વિશ્વને વિકસિત બનાવવામાં અને વિશ્વને પ્રગતિશીલ બનાવવા વિવિધતામાં એકતાના ગુણ જેને આપ્યા છે એવો આ પાઠ એટલે વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો. આમ તો વિજ્ઞાન અને ટેકનોલોજી બે શબ્દ જુદા જુદા છે, પણ મોટાભાગે વ્યવહારની ભાષાની અંદર આપણે બંનેને પરસ્પરાલંબનથી જોડી દીધો છે, એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજાના પૂરક છે, એટલે આપણે સાથે બોલીએ છીએ વિજ્ઞાન અને ટેકનોલોજી. પણ વિજ્ઞાને જુદું છે અને ટેકનોલોજી એ જુદી છે. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, વિશેષ કોઈ પણ ક્ષેત્રનું વિશેષ જ્ઞાન હોય એને કહેવાય વિજ્ઞાન. અને ટેકનોલોજી એટલે આપણે જે કાંઈ જ્ઞાન મેળવેલું છે એ જ્ઞાનને વ્યવહારની અંદર ઉપયોગ કરવો તો તેને કહેવાય ટેકનોલોજી. એટલે આપણને ખબર રહેવી જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી આ બંનેની અંદર થોડો તફાવત છે, ડિફરન્સ છે. ફરીથી જ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે જે કંઈ જ્ઞાન મેળવું છે એ જ્ઞાનને વ્યવહારમાં ઉપયોગ કરવો. કોમ્પ્યુટર એ વિજ્ઞાન છે. કોમ્પ્યુટરને આપણા જીવનની અંદર પરસ્પરાલંબનથી જોડી દઈએ અથવા એનો વ્યવહારમાં ઉપયોગ કરીએ એ છે ટેકનોલોજી. તો પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રનો જે વારસો છે એના ક્ષેત્રે આપણે આજે ગૌરવ લઈએ છીએ એનું એક કારણ છે આપણું પ્રાચીન સમયની એ વિજ્ઞાન અને ટેકનોલોજીને આભારી છે. આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીના મોટાભાગના આજે સાધનોનો ઉપયોગ થાય છે, વિજ્ઞાનની અંદર નવા નવા પ્રયોગો કરવામાં આવે છે, તો એના મૂળની અંદર આપણે પ્રાચીન સમયનું એ જ્ઞાન પડેલું છે. તેની અંદર પહેલી વાત કરીએ તો મહત્ત્વનો મુદ્દો લઈએ તો ધાતુ વિદ્યા. પ્રાચીન સમયથી ભારત ધાતુ વિદ્યાના ક્ષેત્રે કંઈ ને કંઈ અવનવા સંશોધન કરતા રહ્યો છે, અને એ ધાતુ વિદ્યાનો ઉપયોગ આપણે આજે જોઈ શકીએ છીએ કે ભારત ક્યાં સુધી પહોંચી શક્યો છે. તો ધાતુ વિદ્યાના ક્ષેત્રે ભારતે જે અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે એમાં ભારતે મોટાભાગે નવા નવા જે સંશોધનો કરેલા છે એ આપણે ઉદાહરણો છે જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિની જ્યારે શોધખોળો થઈ, ખોદકામ થયું એને કહેવાય ઉત્ખનન. એ ઉત્ખનન દરમિયાન ધાતુની મળી આવેલી નર્તકીની મૂર્તિઓ, નૃત્ય કરતી હોય એવી સ્ત્રીઓની મૂર્તિઓ. બીજું એનું ઉદાહરણ છે તક્ષશિલામાંથી મળેલ કુશાણ વંશના રાજવીઓ અને એ રાજાઓના સમયગાળાની બુદ્ધની પ્રતિમા, ભગવાન બુદ્ધની જે પ્રતિમા મળી આવેલી છે એ તક્ષશિલામાંથી મળી આવેલી ખોદકામ કરતા, તો એ પણ ધાતુ વિદ્યાનો અદ્વિતીય નમૂનો ગણાવી શકાય. જે આ પ્રકારની ભગવાન બુદ્ધની પ્રતિમા, આ નટરાજનું શિલ્પ છે, આ મૂર્તિ છે, એવા પ્રકારની મૂર્તિઓ મળી આવેલી છે. ત્યાર પછી એનો સોલ વંશના શાસનકાળ દરમિયાન જે વિવિધ પ્રકારના ધાતુ ઉપરના શિલ્પો છે,
મૂર્તિઓ બનાવવામાં આવે છે કે કોઈ નાના મોટા વાસણો બનાવવામાં આવતા હતા, એ ધાતુના બધા ઉદાહરણો છે. તો સોલ વંશના શાસનો કાળ દરમિયાન આ બધા ધાતુ શિલ્પો બનાવવામાં આવેલા છે. એનું ઉત્તમ ઉદાહરણ જો જોઈએ તો ચેન્નાઈના સંગ્રહાલયની, આપણે મદ્રાસ કહેતા હતા, એ મદ્રાસ એટલે ચેન્નઈ, એ ચેન્નઈના સંગ્રહાલયમાં સજવાયેલું આ નટરાજનું શિલ્પ એ ઉત્તમ ઉદાહરણ ધાતુ વિદ્યાનું ગણાવી શકાય. એવી જ રીતે ચેન્નાઈના સંગ્રહાલયની અંદર સજવાયેલ ધનુર્ધારી રામનું શિલ્પ, ધાતુમાંથી બનાવેલું ભગવાન રામનું શિલ્પ છે, એ પણ ચેન્નઈના સંગ્રહાલયમાં સજવાયેલ છે. તો એ પણ ધાતુ વિદ્યાનો ઉત્તમ નમૂનો ગણાવી શકાય. આ દરેક ધાતુ વિદ્યાનો વધુમાં વધુ વિકાસ 10મી સદી અને 11મી સદીની અંદર થયેલો જોવા મળે છે. એ બે જ બનાવી અને ભારતે આજે ધાતુ વિદ્યાના ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે, સફળતાઓ હાંસલ કરી છે. એનું મૂળ આપણી પ્રાચીન સમયની ધાતુ વિદ્યામાં પડેલું છે. તો એ છે ધાતુ વિદ્યા. હવે વાત કરીએ રસાયણ વિદ્યા. ધાતુ વિદ્યાની અંદર જેમ ભારત પ્રગતિ સાધી, એવી જ રીતે રસાયણ વિદ્યાની અંદર ભારત અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરેલી છે. એને રસાયણ વિદ્યા એ એક પ્રકારનું પ્રયોગાત્મક, એની અંદર નવા અવનવા પ્રયોગો કરવામાં આવે છે અને નવા નવા કેમિકલો ઉમેરી અને કોઈ પણ પ્રકારની ઔષધિઓ છે અથવા એનું રૂપાંતરણ કરવામાં આવે છે. એવી જો કોઈ આપણી પ્રાચીન સમયની વિદ્યા હોય તો તે છે રસાયણ વિદ્યા. એટલે એને પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. રસાયણ વિજ્ઞાનને, વિદ્યાને પ્રયોગાત્મક વિજ્ઞાન કહેવાય છે. એનો મોટાભાગે રસ, ઉપરસ, વિષ અને એની સાથે સંકળાયેલા નવા નવા સંશોધનો કરી અને પ્રયોગો કરવામાં આવતા હતા અને એટલે એને પ્રયોગાત્મક વિદ્યા કહેવામાં આવે છે, વિજ્ઞાન કહેવામાં આવે છે. એ સમયનો ઉત્તમ ઉદાહરણ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન છે. એ નાગાર્જુન એના મહત્ત્વના કહી શકાય, એ વિદ્યાના પારંગત હતા. એટલે ભારતીય રસાયણ વિદ્યાના એને પિતા તરીકે ઓળખવામાં આવે છે. તે નાગાર્જુન છે, આમ તો એક બહુ પ્રતિભા અને બુદ્ધિશાળી વ્યક્તિઓની અંદર જેની નામના થાય છે એ નાગાર્જુનનો ઘણા બધા ક્ષેત્રે ફાળો છે. પણ આપણે રસાયણ ક્ષેત્રની અંદર તેમણે જુદા જુદા રસ છે, કેમિકલો છે, એને મિશ્ર કરી ધાતુઓનો ભસ્મ કરી અને એમાંથી ઔષધિઓ એટલે દવાઓ બનાવતા હતા. એ દવાઓ બનાવવાની મોટાભાગે આવડત જેનામાં, કુશળતા જેનામાંથી એ હતા નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના. આ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુને બે ગ્રંથો લખેલા, એનું નામ છે રસ રત્નાકર અને બીજું છે આરોગ્ય મંજરી. આ બંને ગ્રંથોની અંદર ઔષધિઓ કઈ રીતે બનાવી, દવા તરીકે ઉપયોગ કઈ રીતે કરવો એની સંપૂર્ણ માહિતી આપતા બંને ગ્રંથો છે, એની રચના તેમણે કરેલી. આ ઉપરાંત તેમણે વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધિ વાપરવાની પણ ભલામણ કરેલી. હવે વનસ્પતિ ઔષધિને આપણે ખબર હોય, જે તુલસીના છોડ છે કે લીમડાના માંથી બનાવવામાં આવતી ઔષધિઓ છે, એની સાથે રસાયણ એટલે કે કેમિકલ ઉમેરી અને એમાંથી જે દવા કઈ રીતે બનાવી એના માટેની સંપૂર્ણ માહિતી આ નાલંદા વિદ્યાપીઠના નાગાર્જુન એ જાણતા હતા અને એમાંથી તેને પારાની ભસ્મ બનાવી, પારાનો ભૂકો કરી એ ભૂકામાંથી ભસ્મ, એને કહેવાય ભસ્મ રાખ, અને એ રાખ વ્યક્તિને અસાધ્ય રોગ છે એ રોગ મટાડવા માટે દવામાં આપવામાં આવતી હતી. આવું કહેનાર વિશ્વની અંદર પ્રથમ વ્યક્તિ એ નાગાર્જુન હતા. ત્યાર પછી નાલંદા વિદ્યાપીઠની અંદર તો આપણે વિદ્યાપીઠ ભણી ગયા, તો એની અંદર તમને ખબર છે કે આ વિદ્યાપીઠ એટલી જગ પ્રસિદ્ધ હતી કે તેની અંદર વિદ્યાર્થીઓને સંપૂર્ણ જ્ઞાન મળી રહે એટલા માટે રસાયણ શાળાઓ પણ બનાવવામાં આવે, અલગ એનો ઓરડો પણ રાખવામાં આવેલો જ્યાં નવા નવા પ્રયોગો કરી શકાય. આપણે જેમ પ્રયોગશાળા છે એવી જ રીતે અહીંયા પ્રયોગશાળાઓ માટેના અલગ ખંડો બનાવવામાં આવેલા.
અને પારાની ભસ્મ ઔષધિ તરીકે વાપરવાનો પ્રયોગ કરનાર વિશ્વની અંદર સૌપ્રથમ પ્રાચીન સમયમાં આ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય એ નાગાર્જુન હતા. તો એ છે રસાયણ વિદ્યા ક્ષેત્રે ભારતે પ્રાચીન સમયમાં સાધેલી અસાધારણ પ્રગતિના કેટલાક ઉદાહરણો. રસાયણ વિદ્યાની જ્યારે વાત કરતા હોય ત્યારે એના ગ્રંથોની અંદર મુખ્ય રસ, ઉપરસ અને 10 પ્રકારના 20 જુદા જુદા ઝેર, 10 પ્રકારના ક્ષારો અને ધાતુઓનો ભસ્મનો ઉલ્લેખ આ રસાયણશાસ્ત્રના જુદા જુદા ગ્રંથોમાંથી મળી આવે છે. પ્રાચીન સમયના આરોગ્ય મંત્રી અને રસમંત રસ રત્નાકરને આ જે ગ્રંથો છે એની અંદર આ દવા તરીકે કઈ રીતે બનાવવી અને કઈ રીતે વાપરવી એના જાણકાર તે સમયે પ્રાચીન સમયમાં હતા, એટલે એના ઉલ્લેખ એ ગ્રંથોમાં થયેલો જોવા મળે છે. એના ઉત્તમ ઉદાહરણો જો જોવા હોય તો 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ છે એ બિહારની અંદર આવેલ સુલતાનગંજ વિસ્તાર ત્યાંથી આ પ્રકારની મૂર્તિ મળી આવે છે. એવો જ બીજું ઉદાહરણ છે 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ છે એ પણ મળી આવેલી છે, એ પણ ધાતુમાંથી બનાવવામાં આવેલી છે. રસાયણ ક્ષેત્રના ક્ષેત્રે ઉદાહરણ લઈ શકાય. છેલ્લું ઉદાહરણ છે કે 24 ફૂટ ઊંચો 7 ટન વજન ધરાવતો આ જે સ્તંભ છે, 7 ટન વજન એટલે આપણે એ સમયગાળા દરમિયાન આવા કોઈ આધુનિક સાધનો નહોતા, કોમ્પ્યુટર નહોતું ત્યારે એ ઊભા કરવામાં આવેલા છે કેમિકલનો ઉપયોગ કરી, અને 7 ટન વજન ધરાવતો આ જે સ્તંભ છે એ ચંદ્રગુપ્ત બીજાએ જે વિજય મેળવ્યો, જીત મેળવી એની યાદગીરી રૂપે ઊભો કરવામાં આવેલો છે. અને એની ખાસિયત એ છે કે આ લોસ્તમ આજની તારીખે શિયાળો, ઉનાળો અને ચોમાસું એટલે કે ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય છતાં પણ કાટ લાગ્યો નથી અને એ જ હાલતમાં આજના દિવસે પણ ઊભો છે, એ ભારત માટે મોટામાં મોટી સિદ્ધિ કહી શકાય, જગત માટે પણ એ ઉદાહરણ બની છે. તો ભારત રસાયણ ક્ષેત્રની અંદર કેવી સિદ્ધિઓ હાંસલ કરી હતી આ એનો ઉત્તમ નમૂનો ગણાવી શકાય. તો દિલ્હીની અંદર આવેલો આ લોહસ્તંભ તે રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો ગણાવી શકાય. બાજુમાં જ કુતુબ મિનાર આવેલો છે તો ત્યાં આ લોહસ્તંભ આજે પણ ઊભો છે, કે જે તે હાલતમાં જ ઊભો છે, કોઈ જાતનો કાટ લાગ્યો નથી. નહીતર આપણે સામાન્ય ઘરે હોય, લોખંડ હોય ને સામાન્ય, તો એ લગભગ કાટ લાગી જાય. તો એ છે મહત્ત્વની રસાયણ વિદ્યા. હવે લઈએ મહત્ત્વનો પોઈન્ટ લઈએ તો એ છે વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાની જ્યારે વાત કરીએ ત્યારે પ્રાચીન ભારતના મહાન વિદ્વાનો હશે એ કોઈને કોઈ ક્ષેત્રની અંદર નિપુણતા ધરાવતા હતા, એ પારંગત હતા, એ જ્ઞાનની અંદર અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરેલી હતી, જેની અંદર મહર્ષિ જરક, મહર્ષિ સુશ્રુત, મહર્ષિ વાગ્ભટ આવા અદ્વિતીય અને મહત્ત્વના કહી શકાય એવા વિદ્વાનોના નામ આપણે લઈ શકીએ. અને પ્રાચીન આપણી જે વિદ્યા છે એ વેદક અને શૈલ્ય ચિકિત્સાની અંદર જેમણે મહાન પ્રેરણાઓ પૂરી પાડેલી છે એટલે એને પ્રેરણેતાઓ કહેવામાં આવે છે. એક એક ઋષિની વાત કરીએ તો ચરક સંહિતાની અંદર 2000 ઔષધિઓનું વર્ણન કરવામાં આવેલી છે, જે અસાધ્ય રોગ હોય એ રોગને મટાડી શકાય એવા પ્રકારની 2000 ઔષધિઓનું વર્ણન આ ચરક સંહિતા નામના ગ્રંથની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. એવો જ બીજો ગ્રંથ એ છે સુશ્રુત દ્વારા રચિત સુશ્રુત સંહિતા. સુશ્રુત ઋષિએ આ ગ્રંથની રચના કરી અને એની ખાસિયત એ છે કે આ ગ્રંથની અંદર એવા અસંખ્ય સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેને વાળને પણ ઊભા ચીરી શકાય. વાળ કેટલો બારીક અને પાતળો હોય તો એ વાળને પણ ઊભા ચીરી શકાય એવા 127 આ વાઢકાપના શૈલ્ય ચિકિત્સાના સાધનોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. વાળને ચીરવું એટલે સામાન્ય વાત નથી,
અને એવા અસંખ્ય આપણી પાસે સાધનો નથી, હું બતાવીશ તમને બીજા પાસે તમારી પાસે પડી છે એમાં ચિત્ર સહિતની, એમાં બતાવી સાહેબ કે એ સાધનો કેવા અને કેટલા બારીક છે, તો એવી આ સુશ્રુત સંહિતાની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઔષધ શાસ્ત્ર શાસ્ત્રો છે એની અંદર વાટકામ માટે, એટલે આપણે શું કહીએ વાટકામ એટલે સર્જરી, ચાલે સર્જરી એવા માટે કે કોઈ પણ વ્યક્તિને લોહી વહી જતું હોય તો એ પ્યાલા આકારનો પાટો બાંધી આપતા હતા જેથી કરીને લોહીનું પરિભ્રમણ થતું અટકી જાય, લોહી વહી જતું અટકી જાય, એવા પ્રકારની આ ચિકિત્સા શૈલ્ય પદ્ધતિ હતી. આજ વૈદ્યક વિદ્યાની જ્યારે વાત કરતા હોય ત્યારે અસંખ્ય પ્રકારના વિવિધ રોગોનું વર્ગીકરણ, ત્યાર પછી એ રોગ થવા માટેના કારણો, એ રોગને મટાડવા માટે પહેલાં એ રોગનું નિદાન કરવું જોઈએ તો એનું નિદાન કરવું, પછી એ રોગને નિવારવા માટેની દવા આપવી, અને દવા આપ્યા બાદ એ રોગ માટે પાળવાની સામાન્ય વ્યક્તિએ જે પરેજી હોય એ પરેજી કઈ રીતે પાળવી, કે આ ન ખાવું આ ખાવું એને પરેજી કહેવાય, બરાબર, દવા ક્યારે લેવી કઈ રીતે લેવી એની સંપૂર્ણ પરેજી આપવામાં આવતી. આ ક્ષેત્રે જ્યારે વાત કરતા હોય ત્યારે અસંખ્ય પશુ પક્ષી અને પ્રાણીના પણ ગ્રંથો લખવામાં આવેલા છે અને એનો પણ ઔષધ્ય તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને એની દવાઓ પણ એ સમયના આપણા વિદ્વાનો છે એ બનાવતા હતા. એની અંદર શાલીવત્રોનું અશ્વશાસ્ત્ર, ઘોડાઓની દવાઓ, ઘોડાઓ માટેનું વિજ્ઞાન અને હસ્તીશાસ્ત્ર એટલે કે હાથીઓ માટેના રોગો છે એને લગતું જ્ઞાન છે એ આપણા વિદ્વાનો જાણતા હતા. એટલે વાઘભટ્ટે આવા પ્રકારનું અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખ્યો છે, એની અંદર તેમણે ઉલ્લેખ કરેલો છે. આપણે આ બંને ગ્રંથોના નામ યાદ રાખ્યું, શાલીવત્રનું અશ્વશાસ્ત્ર અને વાઘભટ્ટનું અષ્ટાંગ હૃદય, તેની અંદર આપણી વૈદ્યક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાને લગતા પશુ પ્રાણી અને માનવના સંપૂર્ણ રોગો છે એનું માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલું છે. તો એ છે વૈદક અને શૈલ્ય ચિકિત્સા. આ બંને ગ્રંથ છે એ ગ્રંથોના એના નામ છે અને આવા પ્રકારના ગ્રંથ જોવા મળે છે. આચાર્ય ચરક ઋષિ જે આપણા થઈ ગયા અને ઔષધિ બનાવીને આપતા હતા એમનું આ આપણે અત્યારે ચિત્ર જોઈ શકીએ છીએ કે પિક્ચર જોઈ શકીએ છીએ અને બીજા એવા માન જે સુશ્રુત ઋષિ પણ એવા જ પ્રકારની સર્જરી કરી આપતા હતા. એમાંનું જો એક બે સાધનો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આંખ હોય તો આંખને કઈ રીતે સાજા કરી દેતા હતા, યુદ્ધ થતા હતા પ્રાચીન સમયમાં અને યુદ્ધ થતા હતા કોઈનો હાથ કે પગ ભાંગી જાય, બરાબર, કાન તૂટી જાય તો એને ફરીથી જોડી આપવાનું કામ આ વિદ્વાનો કરી આપતા હતા. એ સમયે આટલું બધું કેમિકલ ને વિદ્વાનો અત્યારે ઉપયોગ કરતા હતા એવું અત્યારે જે જોવા મળે છે એવું નહોતું, છતાં પણ એના જાણકાર હતા કે પ્લાસ્ટિક સર્જરી કરી આપતા. અત્યારની જે પ્લાસ્ટિક સર્જરી કરી ને એ વાટકાપ કરી અને કોઈનો હાથ ભાંગી ગયો હોય, કોઈનો પગ તૂટી ગયો હોય, કોઈનો કાન તૂટી ગયો હોય તો એને એ જ હાલતમાં પાછા જોડી આપતા હતા, એવું એનામાં જ્ઞાન હતું. તો એ આપણા પ્રાચીન સમયના વિદ્વાનો હતા. એવા કેટલાય વિદ્વાનો થઈ ગયા કે જેમણે એ સમયગાળા દરમિયાન આવી પ્રાચીન વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાના જાણકાર હતા. 127 સાધનો આવા નાના મોટા હતા.